લાખો લોકો કેનેડામાં નોકરી કરવા માટે ભણવા માટે અને આની સાથે સાથે કોઈ પણ પ્રવૃત્તિ અથવા તો ફરવા માટે જતા હોય છે, પરંતુ આ બધાની વચ્ચે જે લોકોને નોકરી કરવી છે એમાંથી મોટાભાગના લોકોને પ્રાઇવેટ નોકરી મળતી હોય છે. પરંતુ શું તમને ખબર છે કે તમને સરકારી નોકરી પણ કેનેડામાં મળી શકે છે? આ વાત કદાચ તમને નવી લાગી હશે, કારણ કે કેનેડામાં સરકારી નોકરી કેવી રીતના મળે એક મોટો પ્રશ્ન છે, પરંતુ મળે છે એ વાત પાકી છે. પરંતુ કેવી રીતના એ જ વાત કરીશું આજના વિડીયોમાં. Hello ladies and gentlemen, this is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to Videsh and my name is Karan Chaudhary. ભારતની જેમ કેનેડામાં પણ તમને સરકારી જોબ મળી શકે છે. સારી સેલેરી, જોબ સિક્યોરિટી અને કરિયરમાં ગ્રોથ, ત્રણેય રીતે કેનેડિયન સરકારી નોકરીઓ સૌથી બેસ્ટ અને ટ્રેનિંગ રહે છે. આ જ કારણે ઘણા બધા લોકો કેનેડામાં સરકારી નોકરી માટે અપ્લાય કરતા હોય છે. પરંતુ શું ભારતીય તરીકે આપણને કેનેડામાં નોકરી મળે ખરા? હવે આ પ્રશ્નનો જવાબ આ પ્રકારે છે કે દુનિયાના કોઈ પણ દેશમાં સરકારી નોકરી ત્યાંના નાગરિકોને જ મળતી હોય છે. તેવામાં કેટલાક એવા નિયમો પણ છે કે જેના દ્વારા કેનેડામાં પણ આ રીતના સરકારી નોકરી બહારના લોકોને મળી શકે છે. પણ આ બધામાં આપણને પ્રશ્ન થાય કે શું ભારતીય તરીકે આપણને કેનેડામાં સરકારી નોકરી મળે ખરા? હવે આ પ્રશ્નનો જવાબ કંઈક આ પ્રકારે છે કે સામાન્ય રીતે કેનેડામાં એવા જ લોકોને નોકરી મળતી હોય છે કે જેઓ ત્યાંના નાગરિક છે. હવે સામાન્ય રીતે જોવા જઈએ તો તમારી પાસે કેનેડાના પીઆર એટલે કે પરમેનન્ટ રેસિડેન્સ હોય ને તો ચોક્કસથી તમને ત્યાં સરકારી નોકરી મળી શકે છે. હવે એવું નથી કે માત્ર માત્ર પીઆર હોય તો જ તમને ત્યાંની નોકરી મળી શકે છે, સરકારી નોકરી મળી શકે છે. પરંતુ એવા કેટલાક પણ અપવાદ છે કે જ્યાં તમને સરકારી નોકરી કેનેડામાં મળી શકે છે તમારી પાસે પીઆર હોય કે ન હોય. ઉદાહરણ તરીકે ગત વર્ષે માર્ચ મહિનામાં કેનેડાએ પોતાના ફોરેન સર્વિસ ડિવિઝન માટે વેકેન્સી કાઢી હતી, જેના માટે ભારતીય સહિત વિદેશી નાગરિકોએ અપ્લાય પણ કર્યું હતું. હવે જો તમારે કેનેડામાં કોઈ પણ પ્રકારની સરકારી નોકરી કરવી હોય ને તો એના માટે વેબસાઇટ છે canada.ca, એમાં જઈને તમે ડાયરેક્ટ અપ્લાય કરી શકો છો. અહીં આ વેબસાઇટ ઉપર તમામ સરકારી નોકરીઓ માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા અને જરૂરિયાતો પણ બતાવી દેવામાં આવે છે. આના સિવાય સેલેરીની ડિટેલ્સ પણ એકદમ પારદર્શક હોય છે. અહીં તમને સમજાઈ ગયું છે કે કેવી રીતના કેનેડામાં સરકારી નોકરી તમારે મેળવી હોય તો તમારે શું જોઈએ છે અને કેવી રીતના મળે છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક એન્ડ શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarat.com ને મારી ચેનલ એક વાર સબસ્ક્રાઈબ કરી નાખજો.